નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? પેપર લખો છો ને બધા? હા, તો વાંધો નહીં. ચાલો, આજે આપણે ભણવાનું છે ધોરણ નંબર 10, ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, કયું? સમાજ. એમાં ચેપ્ટર નંબર 20, મેં તમને 4 માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપ્યા હતા, એમની અંદર લગભગ આ પ્રશ્નો બધા છે. જુઓ તો છે ને, હા, એમાં પાર્ટ આપણે એકની અંદર અમુક પ્રશ્નો મેં લીધા છે. ટોટલ 2 પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. કેટલા? 2 પ્રશ્નો. આપણને આતંકવાદ એટલે શું એ લગભગ ખબર હશે, ખબર છે ને? 10મું ભણીએ છીએ, સમાચાર જોતા હોઈએ, ન્યૂઝપેપર વાંચતા હોઈએ, સોશિયલ મીડિયામાં વોટ્સઅપ ફેસબુકના માધ્યમથી આપણને ખબર હોય છે કે આતંકવાદ એટલે શું, બળવાખોરી એટલે શું, બરાબર છે? તો આજે આપણે એનું વિસ્તૃત માહિતી મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો. શું મેળવવાનું છે? વિસ્તૃત માહિતી, બરાબર. આજે આપણે આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજવાનો છે કે આતંકવાદી શું છે, બળવાખોરી શું છે, અને આ બંનેનો તફાવતમાં શું છે. ઓકે, તો આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત આપણને બોર્ડની એક્ઝામની અંદર ટોટલ 4 ગુણનો પૂછાય છે, અને 2 વાર બોર્ડની પરીક્ષામાં આવી પણ ચૂક્યો છે, બરાબર. તો આ પ્રશ્ન પૂછાય એવી સંભાવના છે, તો આપણે એકવાર સમજી લઈએ. તમે લોકો એકવાર લખી નાખો અને વાંચી નાખો તો આપણને મગજમાં સમજમાં પડી જાય. ઓકે, ચાલો. તો આતંકવાદ અને બળવાખોરીનો તફાવત આપણને બોર્ડ ઉપર દેખાઈ રહ્યો છે, બરાબર. આજે આપણે આતંકવાદ એટલે શું એ ભણવાના છીએ. તો તે એક વૈશ્વિક સમસ્યા છે વિદ્યાર્થી મિત્રો. શું છે? આતંકવાદ એક વૈશ્વિક, આખા વિશ્વની સમસ્યા છે આતંકવાદ, એ બરાબર. પરંતુ બળવાખોરી તે એક રાષ્ટ્રની સમસ્યા છે વિદ્યાર્થી મિત્રો. શું છે? એક રાષ્ટ્રની સમસ્યા. બળવાખોરી છે એક રાષ્ટ્ર પૂરતું નિર્ધારિત છે, પરંતુ આતંકવાદી છે એ આખા વિશ્વમાં પથરાયેલું છે, બરાબર. ત્યારબાદ તે આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે વિદ્યાર્થી મિત્રો. કોણ? આતંકવાદ. આતંકવાદ છે તે આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે, એટલે કે આખા રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આખું વિશ્વ, આખા વિશ્વની અંદર વિસ્તાર ધરાવે છે. અને બળવાખોરી છે તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક સ્તરે વિસ્તરેલી હોય છે. કોણ? બળવાખોરી. બળવાખોરી છે સરકાર વિરુદ્ધ, સરકાર જે આખા દેશની અંદર હોય છે સરકારની વિરુદ્ધમાં, બરાબર, એક અમુક પ્રાદેશિક વિસ્તાર. શું વિદ્યાર્થી મિત્રો? પ્રાદેશિક વિસ્તારના સ્તરે વિસ્તરેલી હોય છે. શું? બળવાખોરી, બરાબર. ત્યારબાદનો ત્રીજો મુદ્દો કે અનેક દેશો આતંકવાદીથી પીડાય છે વિદ્યાર્થી મિત્રો. શું પીડાય છે? અનેક દેશો, ઘણા બધા દેશો એવા છે જેમની ઉપર આતંકવાદીઓ ખૂબ હમલો કરી રહ્યા છે. તો એમાં જેવું આવ્યું છે કે અનેક દેશો આતંકવાદીથી પીડાય છે, પરંતુ બળવાખોરીમાં જે તે રાષ્ટ્રના કેટલાક રાજ્યો બળવાખોરીથી પીડાય છે, જે તે રાષ્ટ્રના અમુક રાજ્યો, એટલે આખો દેશ, કોઈક દેશ હોય, દેશનું કોઈક કોઈક રાજ્ય હોય, તે જ બળવાખોરીથી પીડાઈ રહ્યું છે, પરંતુ આતંકવાદીથી તો આખું વિશ્વ પીડાઈ રહ્યું છે, બરાબર. તો ત્યારબાદ તે ધર્મ કે સંપ્રદાય પ્રેરિત છે. કોણ? આતંકવાદ. આતંકવાદ છે તે ધર્મ અથવા તો સંપ્રદાય એની ઉપર પ્રેરિત છે. જ્યારે જાતિ, જ્યારે બળવાખોરી છે તે જાતિ પ્રેરિત છે, એટલે કે જાતિ ઉપર પ્રેરિત છે. જાતિ કઈ છે? જ્ઞાતિ ઉપર આ લોકો જાય છે બળવાખોરીવાળા. અને આતંકવાદી છે તે ધર્મ અને સંપ્રદાય, તમે ધર્મ કયો છે, તમારો સંપ્રદાય કયો છે, તમે કયા ભગવાનને માનો છો, કઈ રીતની તમારી જ્ઞાતિ છે, એના ઉપર આતંકવાદ જાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આતંકવાદમાં જઈએ તો આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રનો વિકાસ અટકી જાય છે. પ્રભાવિત એટલે વિકાસશીલ દેશ હોય છે. પ્રભાવિત એટલે શું થાય? વિકાસશીલ દેશ. તો આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રનો વિકાસ અટકી જાય છે, એટલે ખૂબ મોટું રાષ્ટ્ર હોય છે એની અંદર ખૂબ મોટો વિકાસ પણ થતો હોય છે, પરંતુ આતંકવાદીની અસર થાય, આતંકવાદીઓ હમલો કરે, એના કારણે રાષ્ટ્રની અંદર વિકાસ છે તે અટકી જાય છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે બળવાખોરીથી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય છે, કારણ કે બળવાખોરી એક રાષ્ટ્ર પર નિર્ધારિત છે વિદ્યાર્થી મિત્રો. મેં તમને પહેલાં વાત કરી, બળવાખોરી છે જે રાષ્ટ્ર પર નિર્ધારિત છે, જ્યારે આતંકવાદ છે તે આખા વિશ્વ પર નિર્ધારિત છે, તે કોઈ એક રાષ્ટ્ર પૂરતું છે નહીં. ત્યારબાદ તે, એટલે કે આતંકવાદમાં સાંપ્રદાયિકતા એટલે કે હિંસા કે ધૃણા ફેલાવીને સમાજને વિભાજિત કરે છે. એટલે કે હિંસા, હિંસા એટલે શું કે બોમ્બ વિસ્ફોટ, બરાબર. અમુક જગ્યાએ ક્યાંક બોમ્બ મૂકી આવે ને બધાને હિંસા, એટલે કે બધાને મૃત્યુ કરે એમ. હિંસા એટલે કે તમને બધા, તમને સમજાવ્યું હતું હિંસા કોને કહેવાય? ગાંધી બાપુ હતા એ અહિંસાવાદી હતા, એટલે કોઈને પણ હાથ ડાળતા નહીં, બરાબર, એટલે અહિંસાવાદી કહેવાય. પરંતુ આ હિંસા એટલે લોકોને મારવાના, મારી નાખવાના ત્યાં સુધીની હદ વટાવી દે, બરાબર. અને બળવાખોરીમાં શું થાય? બળવાખોર સંગઠનનો લોકોને ડરાવી, ધમકાવી, હત્યાનો આશરો લઈ ભયનું વાતાવરણ ઊભું કરે છે. હવે બળવાખોરી છે તે કેવું કરે છે? મોટું સંગઠન હોય ને એમાં કોઈકને ડરાવે, બરાબર. ત્યારબાદ લોકોને ઢોર માર મારે, ત્યારબાદ લોકોને લૂંટે,
બરાબર અને પછી એ લોકોને મૃત્યુ સુધીનો આશરો લઈ લે એટલે કે મૃત્યુ મારી પણ નાખે છે લોકોને આના કારણે બળવાખોરથી અમુક રાષ્ટ્રનો અમુક રાજ્ય જ પીડાય છે બરાબર પરંતુ ભારત દેશમાં આપણે ખૂબ આતંકવાદીઓથી પીડાઈએ છીએ અને ક્યારેક આપણા લાખો સૈનિકો આપણી રક્ષા કરે છે ત્યારે આપણે અહીંયા આપણા રાષ્ટ્રની અંદર રાજ્યની અંદર ને રાજ્યની અંદર સિટીની અંદર ખૂબ શાંતિથી જીવન જીવી શકીએ છીએ ક્યારે ત્યારે આપણા લાખો સૈનિકો આપણી સુરક્ષા માટે આપણે ભારત દેશની બોર્ડર પર ઊભા છે ત્યારે બરાબર પરંતુ આતંકવાદીઓની ખૂબ અસર હોય છે અને કેટલા લોકો કેટલા સૈનિકો દર વર્ષે કેટલા સૈનિકો શહીદ થાય છે આપણને ખબર પણ નથી હોતી અને ત્યારે આપણે અહીંયા શાંતિથી અને સુખમય રીતે આપણું જીવન જીવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો બરાબર તો આ હતું આતંકવાદી અને બળવાખોરી વચ્ચેનો તફાવત વિદ્યાર્થી મિત્રો ચાર ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય છે એટલે આપણે એકવાર લખી નાખશું આ બરાબર અને ત્યારબાદ આપણે આને વાંચન પણ કરી નાખશું એટલે આપણને પરીક્ષાની અંદર પૂછાય તો ચારમાંથી ચાર કોઈ કાપી પણ શકે નહીં બરાબર ત્યારબાદ હવે આપણે બીજો સવાલ જોવાનો છે સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો હવે વિદ્યાર્થી મિત્રો સાંપ્રદાયિકતા એટલે શું કોઈને ખ્યાલ છે નથી ખ્યાલ ચાલો તો આપણે જોઈએ સાંપ્રદાયિકતાનો અર્થ વિદ્યાર્થી મિત્રો બરાબર તો સાંપ્રદાયિકતાનો અર્થ એટલે કે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયમાં માનવું કે તેને અનુસરવામાં આવે તેને હવે કોઈ પણ ધર્મ કે સંપ્રદાય ધર્મ એટલે શું વિદ્યાર્થી મિત્રો ધર્મ એટલે હા અલગ અલગ ભગવાનને અલગ અલગ લોકો માનતા હોય છે માનતા હોય છે ને તમે પણ હશે કોઈક આ જ્ઞાત ધર્મમાં હોય છે કોઈક આ ધર્મમાં હોય ઉદાહરણ તરીકે કોઈક સ્વામિનારાયણમાં હોય કોઈક વિષ્ણુ હોય કોઈક અલગ અલગ મતલબમાં ધર્મમાં હોય છે અને સંપ્રદાય હોય છે બરાબર આમાં માનવું તેને અને અનુસરવું તેને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો સાંપ્રદાયિકતા પડી ગઈ ખબર હા ચાલો તો હવે કેટલાક કટ્ટરપંથીઓ વિદ્યાર્થી મિત્રો કટ્ટરપંથીઓ એટલે આપણા વિરોધીઓ શું કહેવાય કટ્ટરપંથીઓ એટલે આપણા વિરોધીઓ તો આપણા વિરોધીઓ પોતાના ધાર્મિક સમુદાયને બીજા ધર્મોની સરખામણીમાં આપણો જે ધાર્મિક સમુદાય છે અને બીજો જે ધાર્મિક સમુદાય છે બંનેની શું થાય સરખામણી શું થાય વિદ્યાર્થી મિત્રો સરખામણી અને સરખામણીમાં શ્રેષ્ઠ કે અલગ બનાવવા માટે પ્રયત્નો કરે છે એના કારણે શું કરે ધ્રુણ હત્યા શું કરે હત્યા એટલે આવા પ્રયત્નો કરે છે ત્યારબાદ ભારત એક બિન સાંપ્રદાયિક અથવા ધર્મ નિરપેક્ષ દેશ છે બિન સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ એટલે કે બધાને રાજ્યના આખા દેશની અંદર કોઈ પણ નાગરિકને કોઈ પણ એટલે કોઈ પણ ધર્મ અપનાવવો હોય તો તે અપનાવી શકે છે કારણ કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે બરાબર આવું આપણે 6, 7, 8 અને 9 ભણી ગયા પરંતુ આ અત્યારે રિવિઝનનો સમય છે બરાબર અને આ ચેપ્ટરમાંથી 5-4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે એટલા માટે મેં આ ચેપ્ટર રિવિઝનમાં લીધું છે તો ભારત એક બિન સાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ દેશ છે સ્વાતંત્ર્ય પછી હજુ સુધી સાંપ્રદાયિકતાની સમસ્યા પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શકાયું નથી સ્વાતંત્ર્ય આપણો દેશ થયો એ પહેલાં તો હતું જ કે કોઈ પણ નાગરિક કોઈ પણ ધર્મ પોતાની ફરજથી બજાવી શકતો નહોતો પરંતુ ભારત દેશ જ્યારે સ્વાતંત્ર થયો ત્યારબાદ ભારત દેશમાં બધાએ નિર્ણય કર્યો હતો કે કોઈ પણ નાગરિક કોઈ પણ ઈચ્છા પ્રમાણે કોઈ પણ ધર્મ પાળી શકશે અપનાવી શકશે પરંતુ ભારત દેશ સ્વતંત્ર થઈ ગયો છતાં આજ સુધી કોઈ પણ સાંપ્રદાયિકતાની સમસ્યા પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શકાયું નથી હજી લોકોને એ રીતની ઠેસ પહોંચે છે જ્યારે આપણે અંગ્રેજો વખતે પહોંચી હતી એવી ઠેસ બરાબર ત્યારબાદ છે આપણે મેઇન ટોપિક સાંપ્રદાયિકતા દૂર કરવા સાંપ્રદાયિકતા દૂર કરવા માટે નીચેના પ્રયત્નો કરવા જોઈએ એટલે આપણે હવે નીચેના પ્રયત્નો કરશું બરાબર ચાલો તો સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારે સખતાઈથી કામ લેવું અને કોઈ પણ સંજોગોમાં તેમની સામે ઝૂકવું નહીં તેમજ સમાધાન કરવું નહીં હવે આપણે જ લોકોએ સમજવું પડશે આપણે જ લોકોએ અને સરકારે પણ સમજવું પડશે તો જ આપણે સાંપ્રદાયિકતાની સામે અને સંજોગો તેમની સામે ઝૂકવું નહીં એટલે કોઈ પણ લોકો આવી જાય એમની સામે આપણે નીચે ઝૂકવાનું છે નહીં આપણે સાચા છીએ તો સચોટ એમની સામે પડવાનું છે અને આપણે એમાં જીતવાનું છે બરાબર ત્યારબાદ ભારતમાં ચૂંટણી પંચે ભારતમાં જે ચૂંટણી પંચ થાય છે દર વર્ષે ચૂંટણી થાય છે ચૂંટણી પંચ છે એ ચૂંટણીનું આયોજન કરે છે બરાબર તો એ ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી એટલે કે જે સાંપ્રદાયિકની વિચારસરણી ધરાવે છે એના પર આધારિત રાજકીય પક્ષોને જે રાજકીય પક્ષો છે તે સાંપ્રદાયિક વિચારસરણી ધરાવતા હોવા જોઈએ નહીં એમને માન્યતા આપવી જોઈએ નહીં જે આ લોકો ધરાવતા હોય એમને માન્યતા આપવી જોઈએ નહીં એટલે કે તેમને ચૂંટણીમાં લડવા માટે ઊભા રહેવા દેવા જોઈએ નહીં બરાબર ત્યારબાદ ચૂંટણી માટે ખાસ આચારસંહિતા બનાવીને ચુસ્તપણે અમલ કરવો અને કરાવવો એટલે જ્યારે આચારસંહિતાનો મતલબ તમને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો આચારસંહિતા શું છે આચારસંહિતા ખબર છે કોઈને નહીં આચારસંહિતા એટલે ચૂંટણી હોય એ પહેલાંના એક દિવસ પહેલાં અથવા તો 2 દિવસ પહેલાં અથવા તો 3 દિવસ પહેલાં અથવા તો અઠવાડિયા પહેલાં બરાબર કોઈ પણ પક્ષ
પોતાનો પ્રચાર સમાજની અંદર કરી શકતો નથી જેમને શું કહેવાય છે આચાર સંહિતા તમે હમણાં જે ચૂંટણી ગઈ મહાનગરપાલિકાની તાલુકા પંચાયતની ચૂંટણી ગઈ ત્યારે તમે જોજો લગભગ રવિવારે ચૂંટણીનું આપણે આયોજન થાય છે સુરત ગુજરાતની અંદર શા માટે